લોકસભા ચૂંટણી 2024 સંદર્ભે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના કલેક્ટરોની બેઠક યોજાઈ. સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની તૈયારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેશ દવે તથા અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશિસ્તિ પરીખની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે બેઠક યોજીને તેના આયોજન અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકને સંબોધતા ચૂંટણી અધિકારી નમીશ દવેએ જણાવ્યું હતું કે જિલ્લામાં મુક્ત, ન્યાયી અને પારદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે જરૂરી છે. આ માટે પરસ્પર તમામને એકબીજા સાથે સંકલન સાધીને જિલ્લા ચૂંટણી તંત્રના સહયોગ તરીકે સોંપાયેલી કામગીરી પૂરી સતર્કતા સાથે જવાબદારીપૂર્વક સુપેરે પાર પડે તેવી જોવાની ખાસ હિમાયત કરી હતી. આ ઉપરાંત ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી સમયસર થાય તે જોવાની ખાસ તાકીદ કરી હતી. આ બેઠક જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે જિલ્લામાં વિવિધ નોડલ અધિકારીઓ દ્વારા હાથ ધરનાર કામગીરી, ચૂંટણી લક્ષી તાલીમ, ફ્લાઇંગ સ્વોટ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો વ્યૂઇંગ ટીમ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ, એકાઉન્ટિંગ ટીમ, એમસીસી, એમસીએમસી, મટીરિયલ મેનેજમેન્ટ, ઈવીએમ મેનેજમેન્ટ તથા સ્વીપ એટલે કે મતદાર જાગૃતિ અભિયાન, વાહન વ્યવસ્થા અંગે માર્ગદર્શક સૂચનાઓ આપી હતી. આ સાથે બંને જિલ્લાના કલેક્ટરો પ્રથમ ઈવીએમ રેન્ડમાઇઝેશન ચેક કર્યું હતું. આ બેઠકમાં ભિલોડા પ્રાંત અને મદદનીશ ચૂંટણી અધિકારી દેવેન્દ્ર મીના, આઈએએસ સાબરકાંઠા અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા, નાયબ ચૂંટણી અધિકારી જય પટેલ, અરવલ્લી નાયબ ચૂંટણી અધિકારી વિશાલ પટેલ સહિત બંને જિલ્લાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ તેમજ ચૂંટણી મામલતદારો સહિત ચૂંટણી શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જીલ રાવલ, જેડેસ ટીવી, સાબરકાંઠા.